नमस्कार दर्शक मित्रों, तमारो आज कार्यक्रममां हुं कुमार बारोट आप सौनुं स्वागत करूं छुं। दर्शक मित्रों, हवे विधानसभा 2022 नी चूंटणीना प्रथम तबक्काने गणतरीना दिवसो अने कदाच अतिशयोक्ति न थाय तो गणतरीना कलाको ज बाकी छे। आपणे सौ जाणीए छीए के विधानसभानी जे चूंटणी छे ते आ वखते घणी ज रसप्रद जोवा मळशे तेवुं पक्ष विपक्ष बधा ज कही रह्या छे। આપણે એ પણ જાણીએ છીએ કે આ વખતે પક્ષ પલટાની જે મોસમ છે તે હજુ સુધી ચાલી જ રહી છે। એક પક્ષમાંથી બીજા પક્ષમાં જે છે તે ઉમેદવારો નેતાઓ જાય છે પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે। આ ઉમેદવારો પોતાના જે અન્ય જે પક્ષ છે તેમાં જતા રહેતા હોય છે। કેટલાક જે ઉમેદવારો છે તેઓ પાછા મૂળ પક્ષમાં પણ આવી જાય છે કારણ કે તેમને કદાચ જે નવો પક્ષ છે ત્યાં મજા ના આવી, ત્યાં કદાચ તેમને એવું લાગ્યું કે હું અહીંયા આવ્યો તો છું પણ મને ટિકિટ નહીં મળે। જ્યારે કેટલાક ઉમેદવારોનું એવું થયું કે એ લોકો પહેલાં જેને ખૂબ ગાળો ભાંડતા હતા, ગમે તેમ બોલતા હતા અને છેવટે સત્તા માટે થઈને તે જ પક્ષમાં જોડાઈ ગયા। આવી અનેક ચડસા ચડસી આપણે જોઈ રહ્યા છીએ। તો આજે આપણે આવા જ કેટલાક મુદ્દાઓ વિશે ચર્ચા કરવાની છે। આમાં સૌથી મહત્ત્વની જો વાત કરીએ તો જે પક્ષ પલટો થાય છે ને ત્યારે જે આખા સમીકરણો રચાય છે તે ઘણા જ રસપ્રદ થઈ જતા હોય છે। તો આજે આપણે આ મુદ્દા પર ચર્ચા કરવાની છે, જે માટે અમારી સાથે જોડાઈ ગયા છે સાવન પંડ્યા ભાજપમાંથી, કોંગ્રેસમાંથી પારસ જોશી અને રાજકીય વિશ્લેષક તરીકે વાસુદેવભાઈ પટેલ। આપ ત્રણેયનું અમારા મંચ પર સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાની છે કે જે પક્ષ પલટો થાય છે એમાં આજે આપણે જોયું કે ભાઈ જયનારાયણભાઈ જે છે તેઓ જોડાઈ ગયા છેવટે કોંગ્રેસમાં, અને કોંગ્રેસના જે મલ્લિકાર્જુન ખડગે હતા તેમણે પણ આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં ઘણી બધી વાતો તેમણે જણાવી। તેમણે કોંગ્રેસની ઘણી બધી પોઝિટિવ એવી વાતો જણાવી કે જે કદાચ પીએમ મોદી કે ભાજપ સરકારે ક્યારેય કરી નથી। તેમણે સીધા પીએમ મોદી પર જ આક્ષેપો કર્યા હતા, પરંતુ આ બધી જ જે ચર્ચાઓ છે તેની પણ આજે આપણે મુખ્યત્વે વાતો કરવાની છે। સાવન પંડ્યા પણ આપણી સાથે જોડાઈ ગયા છે, પીસીઆર ટીમ જો સાવન પંડ્યા જોડાઈ ગયા હોય તો। જી જી, સાવન પંડ્યાને જોડાવવાની હજી વાર છે, તો આપણે સૌથી પહેલાં તો રાજકીય વિશ્લેષક વાસુદેવભાઈ પાસે આવીશ કે વાસુદેવભાઈ, અત્યારે હાલ જે આખો માહોલ ઊભો થઈ ગયો છે કે ભાઈ પક્ષ પલટો હજી સુધી ચાલી જ રહ્યો છે, એક પક્ષમાંથી બીજા પક્ષમાં જે નેતાઓ છે તે પોતાના સમર્થકોને કાર્યકરોને લઈને જઈ રહ્યા છે, જે છેલ્લી ઘડી સુધીનો આજે પક્ષ પલટાની જે મોસમ છે, શું કહેશો તેના વિશે? વાસુદેવભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? વાસુદેવભાઈ જી, આપને મારો અવાજ આવી રહ્યો છે? વાસુદેવભાઈ જી, કદાચ કોઈ ટેકનિકલ ખામીને કારણે રાજકીય વિશ્લેષક સુધી મારો અવાજ નથી પહોંચી રહ્યો। હું પારસભાઈ પાસે આવીશ। પારસભાઈ, હાલમાં જ જો વાત કરીએ તો તમારા જે ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે આપમાં ગયા અને પાછા કોંગ્રેસમાં આવી ગયા, શું કહેશો આના વિશે? જી ચોક્કસપણે કહું કે જે લોકો પક્ષ છોડીને ગયા હતા, તમે ઇન્દ્રનીલ રાજગુરુની જે રીતે વાત કરો છો કે એમનું વર્ષોથી કોંગ્રેસની અંદર યોગદાન હતું, કોંગ્રેસની વિચારધારા હતી, પરંતુ કોંગ્રેસમાંથી દરેક વ્યક્તિને સંતોષ આપીને દરેક વ્યક્તિને ટિકિટ આપી કે દરેક જગ્યાએ માન સન્માન માટે યથાર્થ પ્રયત્નો કરવામાં આવે જ છે, પરંતુ કદાચ એમને એવું લાગ્યું હોય કે ભાઈ કદાચ મારામાં જે કોઈ ખામી રહી ગઈ હશે અથવા તો કોંગ્રેસ પક્ષ તરફથી કોઈ બી એવું માન સન્માન આપવામાં ખામી રહી ગઈ હશે, એટલા માટે તેઓ આમ આદમી પાર્ટીમાં આપમાં ગયા હતા। ત્યારબાદ તેઓને ત્યાં આગળ એમ લાગ્યું કે આના કરતાં તો કોંગ્રેસની અંદર મારું જે માન સન્માન હતું, જે વિચારધારા હતી, મારી જે લાગણીઓ હતી,
તે ખરેખર ત્યાં હું વ્યક્ત કરી શકતો હતો, એટલા માટે આમ આદમી પાર્ટી છોડીને ફરીથી ઇન્દ્રનીલ રાજગુરુ પાછા આવ્યા અને રાજકોટની અંદર તેમણે ફરીથી પોતાનું સેવા કાર્ય ચાલુ કર્યું. ખરેખર તમને કહું કે આવા અનેક ઉદાહરણો છે કે જે પોતે જ્યારે બીજા પક્ષમાં ગયા હોય, આપમાં ગયા હોય કે ભાજપમાં ગયા હોય અને તેઓ પાછા આવ્યા છે. કારણ કે કોંગ્રેસ પક્ષ છે એ કાર્યકર્તાઓનો પક્ષ છે, અહીંયા આગળ દરેક વ્યક્તિઓનો અવાજ સાંભળવામાં આવે છે, તેમના જે બી પ્રોબ્લેમ છે દૂર કરવામાં આવે છે. જ્યારે બીજા અન્ય પક્ષોની હું જો વાત કરું કે ભાજપની અંદર જો વાત કરું તો એક સરમ્યુ અખ્તર શાહી જે છે એ ત્યાંગડીનું એવું વાતાવરણ છે, ત્યાં દિલ્હીથી કવર આવે અને જે કવર ખુલે તો જ ત્યાંના જે મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે તેનું નામ ખુલે અને તે બધાએ માન્ય રાખવાનું હોય, ઉપરથી જે ડિસિઝન આવે તેને જ ફોલો કરવાનું હોય, તેના માટે કાર્યકર્તાએ કોઈ બી અવાજ કરવાનો ના હોય. તમે આજે જોયું હશે કે કોંગ્રેસના જે ઘણા બધા નેતાઓ ભાજપની અંદર ગયા અને ભાજપની અંદર એ લોકોએ ટિકિટ લીધી અને એ લોકોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું, એટલે એ જ બતાવે છે કે ભાજપના પાયાના કાર્યકર્તાઓ જે છે એમને ખાલી જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે તેવા કોંગ્રેસના નેતાઓની સભાઓની અંદર ખુરશીઓ ગોઠવવાનું અને ખુરશીઓ સાફ કરવાનું જ કામ તેમનું રહ્યું છે. કારણ કે એ લોકોના પાયાના કાર્યકર્તાઓનો અવાજ એ ઉપરના જે નેતાગીરી છે સાંભળતો જ નથી. જ્યારે કોંગ્રેસની અંદર પાયાના કાર્યકર્તાઓનો અવાજ સાંભળવામાં આવે છે, અહીંયા લોકશાહી છે, અહીંયા લોકશાહી છે, એટલા માટે જ અમારા નવા અધ્યક્ષ જે છે એની લોકશાહી ઢબે વરણી કરવામાં આવી. આ જે છે આટલા રાષ્ટ્રીય પક્ષોની અંદર ફક્ત અને ફક્ત કોંગ્રેસની અંદર જ છે કે લોકશાહી ઢબે એમના અધ્યક્ષ જે છે એ નક્કી કરવામાં આવે છે. બિલકુલ પારસભાઈ, આપણી સાથે સાવંતભાઈ પણ જોડાઈ ગયા છે. જી સાવંતભાઈ, તો આજે આપણે જે આખો ચૂંટણીનો જે મુદ્દો છે તેમાં મહત્વની વાત તો એ છે કે ભાઈ આજે પક્ષ પલટો ચાલી રહ્યો છે. ખાસ કરીને આજે વાત કરીએ તો જયનારાયણ ભાઈ જે છે 32 વર્ષ ભાજપની સેવા કરી અને આજે છેવટે તેઓ ભારે હૃદય સાથે જે કહી શકાય કે વિધિવત રીતે કોંગ્રેસના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે તેમના હાથે તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. શું કહેશો? ભારતીય જનતા પાર્ટીમાં લગભગ 3 દાયકાથી વધારે રહ્યા અને ભારતીય જનતા પાર્ટીમાં એક મંત્રી પદ પર પણ રહ્યા, અને તેમ છતાં જો એમને ક્યાંક એવું લાગ્યું કે હવે એમણે ભારતીય જનતા પાર્ટીની સાથે નથી રહેવું અને એક અન્ય વિચારધારા સાથે જવું છે, તો ભારતીય જનતા પાર્ટીની અંદરથી એ વિચાર બીજી વિચારધારામાં જાય છે ત્યારે એમાં ભારતીય જનતા પાર્ટીએ બીજું કઈ કહેવાનું નથી. તો સેમ થિંગ ઇઝ કે ભારતીય જનતા પાર્ટીમાં જયારે કોઈ આવતું હોય છે ત્યારે હેલો જી આપનો અવાજ આવી રહ્યો છે પરસ જી આપ બોલો. જેવી રીતે ભારતીય જનતા પાર્ટીમાં જયારે કોઈ આવતું હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની કાર્યપદ્ધતિ, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે એ લોકો ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્ય કરવા માંગતા હોય છે ત્યારે એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય છે. એટલે જયારે પોલિટિકલ પાર્ટીની અંદર કોઈ આવતું હોય છે અને કોઈ જતું હોય છે એટલે દરેક બંને આમાં દરેક પક્ષમાં એવું ચાલતું હોય છે કે કોઈને કોઈ વિચારધારાથી અલગ રીતે જોડાવાનું એમનો વિચાર હોય છે. ત્યારે સાવનભાઈ 32 વર્ષ જેમણે કાઢ્યા હોય અને તેમને જયારે એમ થાય કે સેન્સ પ્રક્રિયા વખતે એક નકારાત્મક આખી વિચારધારા ઉભી થઈ રહી છે, એક આખું વાતાવરણ ઉભું થઈ રહ્યું છે અને માટે હવે મને એવું લાગી રહ્યું છે કે ભાજપમાં મારું કોઈ કામ નથી રહ્યું અને માટે ભાજપ જ મને અલગ કરવા માંગે છે. કેટલાક ખાસ લોકો જે સિદ્ધપુરમાં બધું તંત્રને કામ ચલાવી રહ્યા છે, શું કહેશો આના વિશે? જરાક પણ ભી ભારતીય જનતા પાર્ટીની અંદર તમે જોશો તો કદાચ 32-40 વર્ષ સુધી કાર્ય કરેલા અમારા જે કાર્યકર્તાઓ છે આજે સર્વોચ્ચ સ્થાન ઉપર હોય છે. એટલે આ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાની દ્રષ્ટિએ પણ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. અનેક હજારો કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈને સાથે જોડાતા હોય છે અને ઘણા લોકો વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીમાં નાનાથી લઈને મોટા ઉચ્ચ હોદ્દાઓ સુધી જતા હોય છે, આપણે ઘણી વાર જોયું છે. એટલે આમાં બીજા એવા કોઈ પ્રશ્ન આવતા નથી, કારણ કે એવો કોઈ પહેલો કિસ્સો નથી કે ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ ગયું હોય કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ આવ્યું હોય. આ અનેક રીતે ચાલતું હોય છે. મેં આગળ કીધું એમ જી શું કહેશો પારસભાઈ આના વિશે? મને ખરેખર બહુ આનંદની વાત છે કે જે પ્રવક્તાજી છે ભાજપના એમણે આ સ્વીકાર્યું. પરંતુ તમને થોડાક દિવસો પહેલા અગાઉ, થોડાક મહિનાઓ અગાઉ જ લઈ જાઉં સાહેબ, કે જ્યારે ગુલામ નબી આઝાદ અમારા રાષ્ટ્રીય નેતાએ જ્યારે રાજીનામું આપ્યું હતું કોંગ્રેસ પક્ષમાંથી,
ત્યારે આ ભાજપના જ સરકારના ભાજપના જ પ્રવક્તાઓ મોટે મોટેથી બૂમો પાડીને કહેતા હતા કે આજે 30-30, 40-40 વર્ષથી જે નેતા કોંગ્રેસની અંદર છે અને તેમણે રાજીનામું એની અંદરથી આપી દીધું છે મંત્રી પદ પર રહ્યા છતાં બી અને એનાથી અલગ થયા છે તો કોંગ્રેસ તૂટી રહી છે, કોંગ્રેસની વિચારધારા જે છે એનાથી લોકો દૂર થઈ રહ્યા છે એવો આક્ષેપ આ ભાજપના પ્રવક્તાઓએ અને ભાજપના નેતાઓએ કર્યો હતો. પરંતુ દુનિયા ગોળ છે, સમય તમને અહીંયા જ બતાવે છે. અત્યારે જયનારાયણ વ્યાસ જ્યારે 32 વર્ષ પછી એ જ્યારે ભાજપમાંથી રાજીનામું આપે છે ત્યારે ડાઈ ડાઈ વાતો કરવામાં આવે છે કે ભાઈ આ તો એમની વિચારધારા અલગ થઈ ગઈ હશે કે બીજી વિચારધારા સાથે જોડાવામાં આવેલા હશે. તો જ્યારે તમે જ્યારે અમારા ઉપર આક્ષેપ કર્યા હતા જ્યારે અમારા જ્યારે મોટા નેતા ગુલામ નબી આઝાદને બધા ગયા હતા ત્યારે એ જ આક્ષેપો આજે તમારા ઉપર લાગે છે. આજે શું ભાજપ તૂટી રહ્યું છે અંદરથી? શું સિનિયર નેતાઓની અવગણના કરવામાં આવી રહી છે? શું સિનિયર નેતાઓ ભાજપના જે કાર્યપ્રણાલીથી અસંતુષ્ટ છે, ભાજપથી દૂર થઈ રહ્યા છે? એના અસંખ્ય દાખલા આપણે અત્યારે જોઈ રહ્યા છે. જયનારાયણ વ્યાસજી આજે કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા, જે રીતે આજે નીતિન પટેલને ટિકિટ ના આપીને તેમને દૂર કરવામાં આવ્યા ત્યારે નીતિન પટેલ બી સમયાંતરે પોતાનો બાળાપો બહાર કાઢે છે. વિજય રૂપાણીજીને જ્યારે દૂર કરવામાં આવ્યા ત્યારે વિજય રૂપાણીજીએ બી પોતે એમ કીધું કે મને આગલા દિવસે રાત્રે ચિઠ્ઠી મળી કે આવતીકાલે તમને મુખ્યમંત્રી પદ પરથી દૂર કરવામાં આવે છે, એટલા માટે મેં કોઈ સવાલ કર્યા વગર તેમને પદ પાછું છોડી દીધું. અનેક નેતાઓ છે, પ્રદીપસિંહ જાડેજા છે, બીજા ઘણા બી નેતાઓ છે, આવા સિનિયર નેતાઓની અવગણના કરી. અને જ્યારે તમે લોકો, તમને ખબર, મેં તમને અગાઉ બી કીધું કે કોંગ્રેસ પક્ષથી જ ભાજપ ચાલે છે કારણ કે એમની પાસે કોઈ એવું નેતૃત્વ જ નથી. એટલે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ જે છે તેમને મંત્રી પદ આપી અને એમના સિનિયર નેતાઓને સાઈડ ટ્રેક કરવામાં આવે છે અને પછી એમ કહેવામાં આવે છે કે ભાઈ અમારી જોડે નેતૃત્વ ઘણું બધું છે. અરે ભાઈ, તમારી જોડે નેતૃત્વ હતું તો કોંગ્રેસના નેતાઓને ઉધાર લઈને તમારે મોહનસિંહ રાઠવાને શા માટે ટિકિટ આપવી પડી? અમારા કોંગ્રેસના નેતાઓ જે છે એમને તમારે મોરબીમાંથી કે તમારે બીજી જગ્યાએથી શા માટે લઈને એમને ટિકિટ આપવી પડી? કારણ કે તમારી પાસે નેતૃત્વનો અભાવ છે અને તમે સિનિયર નેતાઓની સદંતર અવગણના કરી રહ્યા છો. એનું એક ઉદાહરણ આપું, લાલકૃષ્ણ અડવાણી આજે શું હાલત છે, મુરલી મનોહર જોશી શું હાલત છે, સાધ્વી ઋતંભરાજી શું હાલત છે. આજે તમે ફરીથી, તમને કહું, નીતિન પટેલ છે, વિજય રૂપાણીજી છે, ક્યાં છે? કેશુભાઈ પટેલની હાલત બી આ પક્ષે આ રીતે જ કરી હતી. એટલે ધીરે ધીરે આ ભાજપની અંદર જે છે અસંતોષ વધી રહ્યો છે. એ લોકોની એક જ વાત જે ટેપની જેમ છે કે ભાઈ અમારી કેડર બેઝ પાર્ટી જે શિસ્તવાળી પાર્ટી છે, તો અત્યારે તમારું શિસ્ત ક્યાં ગયું, તમારી કેડર બેઝ પાર્ટીઓ ક્યાં ગઈ? એક ઉદાહરણ આપું સાહેબ, તમે આ ગુજરાત એક ન્યૂઝપેપર છે ગુજરાત સમાચાર, તેમાં તમે આજના જ પેપરમાં જોઈ લો તો નવસારીના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો છે કે અમે લોકો સત્તામાં હોવા છતાં બી, અમે ભાજપના કાર્યકર્તાઓ હોવા છતાં બી અમારા કામ થતા નથી. આજ તમે જુઓ તો આજે બીજા બી તમે જુઓ કે અમરેવાડી વિધાનસભાની અંદર જ્યારે જે નવા ઉમેદવાર જ્યારે સોસાયટીઓ જાય છે ત્યારે લોકો એમ કહે છે કે તમે 5 વર્ષ કામ નથી કર્યા તો કયા મોડે તમે અહીંયા આગળ વોટ માગવા માટે આવેલા છો? આજે એવા ઘણા બધા ઉદાહરણોના લીધે એમની નેતાગીરી જે છે, જે સિનિયર નેતાગીરીની ખાસ કરીને હું વાત કરું, સિનિયર નેતાગીરી ધીરે ધીરે દૂર થઈ રહેલી છે. અને ના છૂટકે તમને એક ઉદાહરણ આપું કે બરોડાની અંદર બી એમણે પોતે જાહેરાત કરી હતી પહેલાં સીઆર પાટીલ સાહેબે કે 75 વર્ષથી ઉપરના કોઈને બી અમે ટિકિટ નહીં આપીએ અને 60 વર્ષથી ઉપરનાને અમે રિપીટ નહીં કરીએ. જ્યારે બરોડાની અંદર 76 વર્ષના ઉમેદવારને ફરજિયાતપણે ટિકિટ આપવી પડી છે અને 60 વર્ષથી ઉમેદવારોને બી ટિકિટ આપવી પડી છે. એટલે ભાજપના આ ચાવવાના જુદા છે અને ખાવાના દાંત જુદા છે અને એ અત્યારે આ આ કિસ્સાથી જે બતાવી રહ્યા છે. અને હજુ સમય આવશે કે ધીરે ધીરે ઘણી એવી એમની સિનિયર નેતાગીરી છે એ કોંગ્રેસ પક્ષ તરફ રૂખ કરશે. જી, રાજકીય વિશ્લેષક પાસે આવી વાસુદેવભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? હા જી. હવે વાત આપે બંને કદાચ નેતાઓની સાંભળી લીધી હશે. શરૂઆતમાં આપણે ટેકનિકલ ખામી હતી જેને લીધે મારો અવાજ તમારા સુધી કદાચ નહોતો પહોંચી રહ્યો, પણ આપે આ બંનેનો જે મંતવ્ય છે તે સાંભળ્યા પક્ષ પલટા વિશેના. હવે આપનું શું કહેવું છે? આજે જે રીતે જયનારાયણભાઈ કોંગ્રેસમાં જોડાઈ ગયા, શું કહેશો એના પર? આપણે ત્યાં અંગ્રેજો ગયા પછી જે કઈ સ્ટ્રક્ચરો ઉભા થયા છે એમાં પોલિટિકલ સ્ટ્રક્ચરો પણ એટલે રાજકીય પક્ષો પણ ભાગલા પાડો અને રાજ કરો ની સિસ્ટમ થી ઉભા થયેલા છે. એટલે પોલિટિકલ પાર્ટીમાં આપણે ત્યાં હાઈકમાન્ડ જે પાર્ટી રજીસ્ટર કરાવે છે તે હાઈકમાન્ડ પાસે સંપૂર્ણ સત્તાઓ હોય છે
પ્રમુખ કોને બનાવવો, પછી ટિકિટો કોને આપવી, એટલે પાર્ટીનું એક જ કામ છે, ઉમેદવાર નક્કી કરવાનું, એ સિવાય પાર્ટીનું બીજું કોઈ કામ છે જ નહીં. આ તો દેશના નાગરિકો થોડા આળસુ છે, બાકી જાતે ઉમેદવાર નક્કી કરી લે તો પોલિટિકલ પાર્ટીના અસ્તિત્વની જરૂર નથી, એ જુદો વિષય છે. મૂળ વાત એવી છે કે અહીંનો ઢાંચો એવો છે, તમે જુઓ કોંગ્રેસ જ્યારથી આપણે આઝાદ થયા ત્યારથી કોંગ્રેસ સિદ્ધિરામબેનથી જે ચાલુ થયું છે તૂટે છે, નવી બને છે, નવું બને છે ને. ભારતીય જનતા પાર્ટી પણ કઈક વખત તૂટી છે, શંકરસિંહ બાપુ લો, કેશુભાઈ વખતે લો, અથવા તો કલ્યાણસિંહ વખતે લો. એટલે પાર્ટીનું તૂટવું અથવા તો પાર્ટીના સિનિયર નેતાઓનું બીજી પાર્ટીમાં જવું આ કોઈ નવી વાત નથી, આ બધાને સમાન રીતે લાગુ પડે છે. ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 10-12 વર્ષથી જે ટ્રેન્ડ બદલાયો હતો ને, એમાં એ ડિસિપ્લિનનો એક જાદુ છે કામ કરતો હતો. ડરના માહોલના કારણે જે પણ ભારતીય જનતા પાર્ટી જે ઇન્ટેક લાગતી હતી, એટલે બધાને એવું લાગતું કે ભાજપ ડિસિપ્લિનમાં છે અને ભારતીય જનતા પાર્ટીમાં કઈ ના થાય, અને ભાજપ પણ આ કે ચૂકવું ને બધાએ સાંભળવું પણ પડતું હતું, કારણ કે એની સ્થિતિ છેલ્લા 10 વર્ષમાં એવી હતી. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ, એનો જે હાઇપ છે હિન્દુત્વના નામે જે હાઇપ ક્રિએટ થયો હતો એ હાઇપ હવે ડાઉનફોલમાં આવ્યો, ડાઉનફોલમાં આવ્યો. એટલે તમે આ વખતે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ છેલ્લા મહિના દોઢ મહિના કેટલા બધા લોકો ગયા તો કરબલ કાઢી પણ મૂકવા પડ્યા, ઘણાને સસ્પેન્ડ કરવા પડ્યા, 18-19 તો કઈક અપક્ષો લડી રહ્યા છે. એટલે કોઈ પણ પાર્ટીની આ સ્થિતિ હોય છે, તમે કોઈ માહોલ બનાવીને અથવા તો હાઇપના કારણે કરી શકો એ ઠીક છે, બાકી આ થાય જ અને થવાનું જ છે, થતું જ રહેવાનું છે, ફરક સુખનો વિષય નથી. સમય અત્યારનો જે સમય છે કે ચૂંટણીના ટાણે જે પ્રમાણે સિનિયર નેતાઓ બે રીતે જેના વ્યાસ ગયા છે, તો વ્યાસ સાહેબ ને કોઈ લાલચ આપી છે ના તે વગેરે નહીં, પણ એમનું પોતાનું જે સ્ટેટસ છે એનું તેજ પોતાને જે કઈ એમાં એવું લાગ્યું કે અપમાનિત અવસ્થા જેવી અવસ્થા થઈ છે આ તે વગેરે, તો એમને બદલું. પણ બાકીના લોકો જે છે પોતાને નથી મળ્યું એટલે પાર્ટી બદલે છે, પોતાને નથી મળ્યું એટલે અપક્ષ ચડે છે. આ તો બધા સ્વાર્થની માટે પોલિટિકલ પાર્ટીમાં પહેલા શું થયું, 30-40 વર્ષ પહેલા પાર્ટીમાં લોકો કઈક સેવાને અર્થે આવતા હતા, ભ્રષ્ટાચાર પ્રમાણે ઓછો થતો હતો. હમણાં તો પોતાની ધંધા રોજગાર બરાબર ચાલે, તંત્ર નડે નહીં, ખોટું થતું હોય તો તંત્ર બચાવે, ક્યાંક મદદ કરે, ક્યાંક ભાગીદારીમાં ધંધો ચાલે, આ બધા કઈ કારણો છે એટલે ચૂંટાયેલા લોકો સાથે. એટલે તમે જુઓ મોટા ભાગના ધંધામાં, મોટા ધંધાઓમાં મોટે ભાગે રાજકીય નેતાઓની ભાગીદારી હોય છે. શિક્ષણમાં તમે લો, હેલ્થમાં લો, તો શું છે મોટા ભાગના ઓપરેટરો છે રાજનીતિ સાથે જોડાયેલા. બિલકુલ હવે લોકશાહીના નામે આ દેશમાં જે રાજકીય પક્ષો કામ કરી રહ્યા છે એ ખરા અર્થમાં લોકશાહી માટે નથી, જે લોકો રાજનીતિ સાથે જોડાયેલા છે, એટલે આપણે બાય ધ પીપલ ઓફ ધ પીપલ ફોર ધ પીપલ કહેતા હતા, બાય ધ પોલિટિક્સ ઓફ ધ પોલિટિક્સ ફોર ધ પોલિટિક્સ, એવી સ્થિતિ જે દેશની લોકશાહી તંત્રની થઈ છે એના બધા વર્વા ઉદાહરણો છે. નહીતર કોઈ પણ કાર્યકર્તા હોય પાર્ટીમાં ફેંકી દેવો, લઈ લેવો, આ બધું ચાલતા જ રહેવાનું છે. હમણાં એક વધુ ફેક્ટરી એ ઉમેરાયું કે પેલા છે ને ખરીદનાર બહુ ઓછા, હવે ખરીદાર એટલે ખરીદાર ઓછા હતા, હમણાં ખરીદારી બહુ વધી છે એટલે માર્કેટમાં બજારમાં કિંમત ઉપરથી વધુ માણસ ઉકામ ના છે. અને બીજું ભારતીય જનતા પાર્ટીએ જે સ્ટેન્ડ લીધો ને, સ્ટેન્ડ શું લીધો કે કોંગ્રેસમાં જે છે છે ચાલુ ધારાસભ્ય છે અથવા તો ધારાસભ્ય સ્તરનો જે કાર્યકર્તા છે એની પાસે 5-25 હજાર વોટ છે પોતાના, એટલે આપણી પાર્ટીમાં લઈ આવો તો આપણી પાર્ટીના વોટને બોલો જે ધારાસભ્ય આવ્યો છે એના વોટ ભેગા થઈને જીતી જાય, કે કોંગ્રેસ વાળા રૂડા રૂપાળા છે એટલે લઈ જાય છે એવું નથી, પણ કોંગ્રેસ વાળાને કારણે એમની જીત છે એ સરળ થઈ જાય છે, જીતવા માટે એમને ફાયદો રહે છે, એટલે એમના થિયરી છેલ્લા 10 વર્ષથી એપ્લાય કરી હતી, હવે લગભગ એનો અંત આવવામાં છે. કારણ કે હવે કોંગ્રેસ પાસે અથવા તો કોંગ્રેસ માંથી આવો વાળા હતો તે એમની જે સ્થિતિ છે એ સ્થિતિ નબળી થવાની ચાલુ થઈ છે. એટલે આપણે ચૂંટણીમાં જે થઈ રહ્યું છે ક્યારેય ન જોયું જોયું એનું એક જ માત્ર કારણ એવું છે કે ભારતીય જનતા પાર્ટી છે એની સ્થિતિ છે, જેને લીધે થઈને જે રૂલિંગ પાર્ટી છે તેની પર ઘણી અસર પડે તેમ છે.
સાવંતભાઈ પાસે આવીશ. જે રીતે રાજકીય વિશ્લેષકે વાત કરી કે લોકો હવે પહેલાના જમાનામાં જે છે સેવા માટે કદાચ જોડાતા હતા, 40-50 વર્ષ પહેલાની વાત કરીએ તો પણ, પરંતુ હવે તો જે છે કે પોતાના કામ ધંધા અને જે કંઈ બધું ખોટું છે ચાલ્યા કરે, સેટિંગ છે પાર પાડવાના છે. શું કહેશો આના વિશે? તો પહેલા હું થોડુંક આગળના અમારા પ્રવક્તા મિત્રએ જે વાત કરી એના વિશે એક બે વાત કરીશ અને પછી આ પ્રશ્ન આપનો છે એની પર પણ આવીશ. જી, હું એવું કહેવા માંગીશ કે જેટલા પણ અમારા આગળના નેતાગણનો જે નામ ગણાવ્યા હતા, આખું લિસ્ટ ગણાવ્યું હતું પ્રવક્તાશ્રી, એમાંથી કદાચ હાર્ડલી એકાદ ને બાદ કરતા આજની તારીખમાં એ બધા જ અમારું જે શીર્ષ નેતૃત્વ છે, જે નાનામાં નાના કાર્યકરથી મોટા ઘણા જે નામ આપે, એ બધા આજની તારીખ ભારતીય જનતા પાર્ટીમાં છે. આ હકીકતનો પ્રશ્ન છે. બીજી વાત, એ જે બીજા નામ હમણાં રિસેન્ટના નામ આપ્યા, એ બધા છે કે ભાઈ આમ છે ને તેમ છે, હવે એ બધા જ અમારા જે નેતાઓ છે જે અમારા કદાચ પાછળની ચૂંટણીમાં લડેલા હતા, આ વખતે નથી લડતા, એ બધા જ લોકો આજે ફિલ્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના જે પણ કોઈ ઉમેદવાર ડિક્લેર થયેલા છે એ ઉમેદવારોની સાથે પ્રચારમાં એને જીતાડવા માટે, ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે બધા પ્રચારમાં લાગી ગયા છે. અને આપણે બધાએ મીડિયાના માધ્યમથી પણ જોયું છે, ફિલ્ડ ઉપર પણ બધાને ખબર છે, દરેકને ખબર છે કે બધા જ પૂર જોશથી પ્રચારમાં લાગેલા છે. આ બીજી વસ્તુ. એનાથી આગળ હું થોડી એક વાત કરીશ કે જયારે ભારતીય જનતા પાર્ટીની વાત ચાલતી હતી ત્યારે મારે વચ્ચે બોલવું હતું પણ હું ના બોલ્યો. હવે હું બોલીશ કે મારે કોંગ્રેસ વિશે એટલું કેવું છે કે G23 શું હતું. G23 એક એટલું મોટું ગ્રુપ હતું અને એમાં કોંગ્રેસના બધા જ નેતાઓ હતા, જે જે ગ્રુપની અંદરથી એક પછી એક પછી એક, હવે હું આખું લાઈનનું નામ આપીશ તો એ બધા નેતા કદાચ હવે કોંગ્રેસ છોડી ચૂક્યા છે. જયારે ભારતીય જનતા પાર્ટીના બધા નેતા આજે પ્રજાની વચ્ચે છે અને ભારતીય જનતા પાર્ટીના આવનારા ઇલેક્શનની અંદર કાર્ય કરી રહ્યા છે. બીજી વસ્તુ, ભારતીય જનતા પાર્ટી એ ક્યારે પરિવારવાદની પાર્ટી નથી રહી. આપણે જોયું છે કે પરિવારવાદની જ પાર્ટી તરીકે કોંગ્રેસનું અત્યાર સુધીનું શાસન રહ્યું છે. એક જ પરિવારમાંથી એમના પ્રમુખ આવતા હતા અને ચેન્જ થતા રહેતા હતા. હવે જઈને કેટલા વર્ષો પછી અત્યારે એક પ્રમુખની એ લોકોએ વરણી કરી છે. એટલે ભારતીય જનતા પાર્ટીની જે કેડર બેઝ પદ્ધતિ છે, એટલે એ કેડર બેઝ પદ્ધતિ હંમેશા રહી છે. તમે અમારા જોશો રાષ્ટ્રીય પ્રમુખોના જેટલા નામ આવે છે એ બધા તમે જોશો તો અલગ અલગ છે. એ બધા જ અમારા ટૂંક સમયના કાર્યકર્તા હતા, નાનામાં નાના કાર્યકર્તા હતા. એ ધીમે 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 પાર્ટીની અંદર આગળ વધ્યા છે અને પછી એ સર્વોચ્ચ સ્થાન સુધી ગયેલા છે. પછી એ સરકારમાં ચૂંટાયેલા પ્રતિનિધિમાં હોય કે પછી એ સંગઠનની અંદર કામ કરતા હોય, પણ સાવનભાઈ જનતા પાર્ટીની અંદર, એટલે અમારે સાવનભાઈ ચાલે છે એનું જે 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 કોંગ્રેસમાંથી આવી રહ્યા છે જે દિગ્ગજ નેતાઓ છે, હવે તેમની સામે પાછો તમારે ત્યાં જ અસંતોષનો જુવાળ ઊભો થયો છે કે બહારથી આવેલાઓને ટિકિટ આપવામાં આવે છે, શું કહેશો? તમે જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીનું જે પ્રચાર પ્રસાર કાર્ય છે, અત્યારે પ્રજાની વચ્ચે અમે જઈ રહ્યા છે, અમારા જે વિકાસના કાર્યો કરેલા છે, એ બધા જ કાર્યો લઈને આખે આખું અમારું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું આજે પ્રજાની વચ્ચે છે. દરેકે દરેક જગ્યાએ ઉમેદવાર ડિક્લેર થઈ ગયા છે. અમારો ભારતીય જનતા પાર્ટીનો તમે જે પ્રશ્ન પૂછો એનો કોન્ફિડન્સ, અને જે કોન્ફિડન્સ કેમ હતો કે પ્રજાનો અમારો 27 વર્ષ અમારી પર મૂકેલો વિશ્વાસ પણ એની સાથે હતો. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીની જયારે પહેલી યાદી ડિક્લેર થઈ ઉમેદવારોની, એ 160 જેટલા નામની યાદી ડિક્લેર થઈ હતી અમારી. જો અમારે એવો કોઈ પ્રશ્ન હોત તો આટલી મોટી કટકે કટકે અમારે આવે, 160 ની કદાચ સૌથી લાંબી યાદી પ્રથમ વખત મેં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ડિક્લેર થઈ હતી. આ શા માટે? કારણ કે અમને અમારો જે કાર્યો હતા એ કાર્યો ઉપર વિશ્વાસ હતો, અમને પ્રજાએ અમારા કાર્યોને સ્વીકાર્યો છે એની પર વિશ્વાસ હતો, અમને અમારા કાર્યકર્તા પર વિશ્વાસ હતો, અમને અમારા નેતૃત્વ પર વિશ્વાસ હતો, અમારા માર્ગદર્શન પર વિશ્વાસ હતો. આ બધા આજે ભારતીય જનતા પાર્ટી ઇલેક્શનમાં પણ ઉતરેલી છે. ઠીક છે, હું આગળ વધીશ. જી બિલકુલ, લોકશાહીની પણ ભારત દેશ એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. આજે વિશ્વની અંદર ભારતનું નામ અગ્રણી તરીકે લેવામાં આવે છે. આપણે જોયું છે અનેક પાછળના દાખલા થયા છે. યુક્રેનનું જયારે યુદ્ધ ચાલતું હતું રશિયાની સાથે, ત્યારે બી ભારતનો પાવર અને ભારતની સત્તાનું શું મહત્વ છે લોકોને સમજાયું છે. આ સિવાય કોરોના કાળની અંદર જે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કાર્યો કર્યા છે એ કાર્યો વિશ્વકક્ષાએ વખાણાયા છે. એના સિવાય પણ હું આગળ એક વધારે કરીશ કે જયારે લોકશાહીની અંદર દરેક વ્યક્તિ, દરેક નાગરિક
દરેક નાગરિકને રાજકીય પક્ષમાં એ પોતાની ચોઈસ પ્રમાણે જવાનો અધિકાર હોય છે. દરેક નાગરિકો જે લોકોને રાજકીય ફિલ્ડમાં જવું હોય છે બધા આવતા હોય છે, કોઈ પણ પક્ષ સાથે હોય એટલે. અને ભારતના નાગરિક ખાસ કરીને ગુજરાતની પણ આપણે વાત કરીએ તો ગુજરાતના નાગરિકો તો ભારતના તમામ નાગરિકો જયારે આ રીતે પોલિટિકલ પાર્ટીની અંદર જોડાતા હોય છે ત્યારે ભારતીય રાજનીતિને મજબૂત બનાવતા હોય છે, પોતાની રીતે સ્વૈચ્છિક રીતે જોડાતા હોય છે. અને મતદારો જયારે મત આપતા હોય છે ત્યારે દરેક કોઈ વસ્તુ જોતા હોય છે, મતદાર ખૂબ હોશિયાર હોય છે, ખૂબ સમજુ હોય છે. એટલે આપણે એ તો સ્વીકારવું જ રહ્યું કે જયારે મતદાર ઠીક છે સાવનભાઈ, સાવનભાઈ ઠીક છે, પારસભાઈ સ્વૈચ્છિક રીતે જ બધા ભાજપમાં જોડાય છે, ભાજપ કોઈ પ્રયત્ન નથી કરતો, શું કહેશો? હવે બહુ સારી વાત એમણે કીધું. જો આમાં શું છે કે ભાજપની નીતિ જે સૌથી પહેલાં બધા આખી ભારતની જનતાને અને ગુજરાતની જનતાને ખબર છે કે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને એ લોકો જે છે એ પોતાના પક્ષ તરફ લોકોને કરે છે. હાર્દિક પટેલનું જુઓ કે હાર્દિક પટેલ જ્યારે 2015-16 પછી જ્યારે હાઇલાઇટમાં આવ્યા ત્યારે એમના નિવેદનો તમે જુઓ, નિવેદનો જુઓ, એમણે સતત ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા, મુખ્યમંત્રી ઉપર પ્રહાર કર્યા હતા, રાષ્ટ્રીય નેતાગીરી નરેન્દ્ર મોદીજી ઉપર પ્રહાર કર્યા હતા. અને એમણે મોટો આખો ઇસ્યુ બનાવ્યો હતો અને ગુજરાતની અંદર એ વખતે જે માહોલ થયું હતું એના લીધે આ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને બદલવા પડ્યા હતા અને મુખ્યમંત્રી બદલવા પડ્યા હતા. અને હાર્દિક પટેલ ઉપર આજે જુઓ કે 29 કે 30 ઉપરના કેસ લગાવવામાં આવ્યા હતા. અને એ વખતે 14થી વધારે પાટીદાર યુવાનોની હત્યા પણ એટલે પોલીસ દ્વારા ફાયરિંગ બી કરવામાં આવ્યું હતું અને તેમાં એમના મૃત્યુ થયા હતા. આ બધી જ વિગતો હોવા જતાં અને ભાજપ જે છે ટોટલી કટ્ટર વિરોધી હોવાથી હાર્દિક પટેલની સામે કટ્ટર વિરોધ હતો, છતાં બી જ્યારે ઇલેક્શન આવ્યું ને હાર્દિક પટેલને આમણે પોતાની અંદર સમાવેશ કરી લીધો. એટલે આ શું થયું કે એક વોશિંગ મશીનની અંદર થયું કે તમે વોશિંગ મશીનની અંદર ગમે તેટલા મેલા કપડાં નાખો અને ભાજપના વોશિંગ મશીનની અંદર જાય અને બહાર નીકળે એટલે એકદમ સ્વચ્છ થઈ ગયું. એક વખતે ભાજપ બધું ભૂલી ગયું, પાટીદાર આંદોલન ભૂલી ગયું, એ જે 14 જે પાટીદાર જે યુવાનો હતા તેમના મૃત્યુ થયા હતા એ ભૂલી ગયું, મુખ્યમંત્રી જે બદલવા પડ્યા હતા એ ભૂલી ગયું, બધું જ સાફ થઈ ગયું અને હાર્દિક પટેલને ક્લીન ચીટ આપીને તેમને ટિકિટ આપવી પડી. એવી તો કઈ મજબૂરી હતી કે એમને વિરમગામની ટિકિટ આપવી પડી? શું એમની પાસે કોઈ એવો યોગ્ય નેતા નહોતો ભાજપનો સુરેન્દ્રનગરની અંદર કે વિરમગામની અંદર કે કોઈ એમનો એવો યોગ્ય નેતા નહોતો ભાજપનો કે એમને એમણે જ્યારે આ હાર્દિક પટેલને ટિકિટ આપવી પડી, ગાંધીનગર જે પૂર્વમાં પશ્ચિમમાંથી અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવી પડી, આજે બીજા અમારા જે કોંગ્રેસના જે નેતા છે તેમને ટિકિટ આપવી પડી, શા માટે? તમારી જોડે પોતાની જોડે કોઈ સારો નેતા નહોતો? તમારે મોરબીમાંથી રિપીટ કરવા પડ્યા કોંગ્રેસના નેતાને, અમરેલીમાંથી રિપીટ કરવા પડે, બીજી એવી અનેક જગ્યાઓ છે, ભગા બારડના પુત્રને ટિકિટ આપવી પડી. બીજું એક એમને કહું કે પરિવારવાદની હમણાં વાત કરીને સાહેબ, તો મારી જોડે આ 23 જણનું લિસ્ટ છે, એવા 23 જે નામો જે છે, 182 જે અત્યારે વિધાનસભાનું લિસ્ટ જાહેર થયું એમાં 23 જે એવા ધારાસભ્યો છે કે જેમના પુત્રો છે અથવા તો સગાવાળા છે એમને અંદર ટિકિટ આપવામાં આવી છે. 23 એવા નામો છે કે જે એમના પુત્ર છે કે એમના જમાઈ છે કે એમના ભાઈ છે, એવા 23 લોકો જે છે બેચારા નામ આપી શકે બરાબર છે, એ લોકોને પોતે આજે ટિકિટ આપવી પડી. એક ભગા બારડને લીધે એમના પુત્રને ટિકિટ આપવી પડી, અમરેલીના જે ધારાસભ્ય હતા એમને આ તેમને ટિકિટ આપવી પડી, આવા 2-4 નામો જે છે. આ ઉપરાંત એમણે જે રીતે બીજી વાત કરી, આ જે વૈશ્વિક લેવલની વાત કરી, હું વૈશ્વિક લેવલની વાત કરું કે એમણે એમ કીધું કે આપણે યુક્રેન રશિયા વખતના યુદ્ધની જે રીતની એમણે બહુ તારીફ કરી, રશિયા પાસેથી એમણે $75 થી $80 જે ક્રૂડ ખરીદ્યું, $80માં ક્રૂડ ખરીદ્યું, સસ્તામાં ક્રૂડ ખરીદ્યું. જૂન 2022-2022 આપણે એક આજ મુદ્દા ઉપર આપણે આગળ વાત કરીશું, પણ અહીં સમય થયો છે એક નાનકડા બ્રેકનો. વેલકમ બેક, તમારો અવાજમાં આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા કે હાલ જે ચૂંટણીની મોસમ છે તેમાં ખાસ કરીને પક્ષ પલટાની આખી વાત થઈ રહી છે. આજે જ કહી શકાય કે એક પીઢ નેતા, ભાજપના પીઢ નેતા જે છે તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા. આ સમગ્ર ચર્ચા માટે અમારી સાથે જોડાયા છે ભાજપમાંથી સાવન પંડ્યા, કોંગ્રેસમાંથી પારસ જોશી અને રાજકીય વિશ્લેષક વાસુદેવભાઈ પટેલ. તો આપણે જ્યારે બ્રેક લીધો એ પહેલાં સાવનભાઈ પંડ્યાએ એક વાત કરી હતી કે જે ઇન્ટરનેશનલી કામ કર્યું છે ભાજપ સરકારે, જેમાં રસીની વાત છે અને બીજી પણ કેટલીક વાત છે, તેના વિશેનો જવાબ પારસભાઈ આપણને આપી રહ્યા હતા.
પારસભાઈનો જવાબ અધૂરો હતો, વાત ફરી કરીશું પારસભાઈ સાથે. પારસભાઈ, આપ જે વાત કરી રહ્યા હતા કે જે રસીકરણની ખાસ જે વાત છે કે અને વિદેશમાં ભાજપનો જે ડંકો વાગ્યો છે તેવું જે સાવંતભાઈએ કીધું, શું કહેશો? જી કુમારભાઈ, પહેલાં ખાસ એક વાત જાણું કે એમણે જે રીતે રશિયા યુક્રેનની વાત કરી તો રશિયા સાથે એમણે કરાર કર્યા મુજબ એ વખતે $116 જે ભાવ હતો ક્રૂડ ઓઇલનો, એમણે $80 ગવર્મેન્ટે ખરીદ્યું. આજે 6 મહિના થયા પછી એકે નાગરિકોને એ સસ્તા ક્રૂડ ઓઇલનો લાભ મળ્યો નથી. ચલો એ વાત તો જવા દો. એના પછી અત્યારે ક્રૂડ ઓઇલ જે છે $90 છે. જ્યારે એમણે જે ₹95 ભાવ કર્યો હતો ત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ હતો $116. અત્યારે $90 ક્રૂડ ઓઇલનો ભાવ છે. છતાં બી જે ભાવ તફાવત છે, જ્યારે ભાવ વધે ઇન્ટરનેશનલી માર્કેટ ઉપર ત્યારે તાત્કાલિક ઓઇલ કંપનીઓ ભાવ વધારી દે, અને જ્યારે ભાવ ઘટાડો થયો છે, બરાબર લગભગ 23% ભાવ ઘટાડો થયો છે, છતાં બી કેન્દ્રની સરકારે પોતે કોઈ બી જાતનો પેટ્રોલ ડીઝલના જે ઘટાડો જે છે એ કર્યો નથી. બરાબર છે, એક આ પહેલી વાત એમને કહું કે રશિયા યુક્રેનની મોટી મોટી વાતો કરે છે ને તો એનો કોઈ બી લાભ છે ને એ જે પેટ્રોલ ડીઝલનો લાભ છે ને એ ભારતની જનતાને મળ્યો નથી. બીજું એક વાત કહું કે વેક્સિનેશનની વાત કરે છે ત્યારે ગુજરાતની અંદર આપણે પરિસ્થિતિ જોઈ છે કે ગુજરાત ગવર્મેન્ટે એમ કીધું હતું કે વેક્સિનની અંદર જ્યારે કોરોના કાળની અંદર ફક્ત 10,000 લોકો જે છે મૃત્યુ પામ્યા છે, ત્યારે WHO એમ કીધું હતું કે કોરોના કાળની અંદર જે છે એ કોરોનાના લીધે 3 લાખથી વધારે લોકોના મૃત્યુ પામ્યા છે. અને ત્યારબાદ કોંગ્રેસના જે ગવર્મેન્ટે છે, કોંગ્રેસમાંથી જે છે એ લોકોએ જ્યારે એમ કીધું કે ભાઈ તમારે અમને 4 લાખ રૂપિયાની સહાય ચૂકવવી પડશે જે પ્રધાનમંત્રી ફંડ છે એમાંથી, ત્યારે કેન્દ્ર સરકારે એમ જવાબ આપ્યો કે અમારી પાસે ફંડ નથી. અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તેમની ઝાટકણી કાઢી અને એમણે 50,000 રૂપિયા દરેક વ્યક્તિને સહાય ચૂકવવી પડી. ત્યારબાદ બી તમે જુઓ કે 50,000 રૂપિયા જે સહાય ચૂકવવી પડી છે ને એમાં ખુદ એ લોકોના ગુજરાત ગવર્મેન્ટના આંકડા છે કે લગભગ 79,000 પર્સન જે છે કે 79,000 લોકોને એમણે કોરોનાની અંદર જે મૃત્યુ પામ્યા છે એને 50,000ની સહાય ચૂકવી છે. તો તમે બેવડા ધોરણો જુઓ, ખુદ પોતાના આંકડા છે 10,000ના, સહાય ચૂકવી છે 79,000 લોકોને, WHO એમ કહે છે કે 3 લાખ લોકો મૃત્યુ પામ્યા છે, એટલે આ શું તમારો ભરોસો છે ગુજરાતની જનતાનો? લોકો ટપોટપ મૃત્યુ પામ્યા કોરોના કાળની અંદર. તમે કઈ હોસ્પિટલો બનાવી છેલ્લા 27 વર્ષની અંદર? તમે અમદાવાદની વાત કરું તો LG હોસ્પિટલ કોંગ્રેસે બનાવી, VS હોસ્પિટલ કોંગ્રેસે બનાવી, શારદાબેન હોસ્પિટલ એ બનાવી, અમે બનાવી હતી. તમે એ લોકોને ખાલી રંગરોગાન કરીને બિલ્ડિંગોને નવું કર્યું હતું. એ હોસ્પિટલોની અંદર કોરોના કાળની અંદર સારવાર થઈ, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સાવ ફેલ ગઈ ગુજરાતની સરકાર અને લોકો ટપોટપ મર્યા. અરે સ્મશાનની ચીમનીઓ છે એના જે લોકોના લોખંડના પતરા છે એ બી ઓગળી ગયા હતા. 3 લાખ લોકો મૃત્યુ પામ્યા, એની જે કબર ઉપર અથવા તો એમની સળગતી ચિતાઓ ઉપર આ સરકાર ઉભેલી છે. મોરબીનો પુલ તૂટ્યો, બરાબર છે, એમાં જે મિલીભગત જે રીતે રાજકારણ કરી હતી એ 135 લોકો જે મૃત્યુ પામ્યા એની લાશો ઉપર આ સરકાર ઉભેલી છે. સૈની ભરોસાની સરકાર તમે કહો છો? ભરોસાની સરકાર એટલે તમે 2013ની અંદર 413 રૂપિયાનો બાટલો હતો એ અત્યારે 1,036 રૂપિયાનો કર્યો, એ ભરોસાની સરકાર? 2013માં આપણા પ્રધાનમંત્રીશ્રી એમ કીધું હતું તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ કે ભાઈ ઓર બહેનો હમ આપકો પેટ્રોલ ઓર ડીઝલ કિતને મેં ચાહીએ, 55 રૂપિયા મેં ચાહીએ યા 35 રૂપિયા મેં ચાહીએ, ત્યારે એના ઉપર ભરોસો રાખી અને ગુજરાતની જનતાએ તમને વોટ આપ્યો હતો. અત્યારે 95 રૂપિયે આ પેટ્રોલ ડીઝલનો ભાવ છે. એ વખતે આપણા પ્રધાનમંત્રીશ્રી એમ કીધું હતું ભાઈ ઓર બહેનો સ્વિસ બેંક મેં સે કાલા ધન આના ચાહીએ કે નહીં આના ચાહીએ, ઓર વો આયેગા ઓર હર ખાતે મેં 15 લાખ રૂપિયે આપકે ખાતે મેં ડાલેંગે. આજે તમારી જુઓ કે 8 વર્ષ થયા સ્વિસ બેંકની અંદર કાણું નાણું 12 ગણું વધારે થઈ ગયું છે. એક બી તમે જુઓ સ્વિસ બેંકની અંદર જે જમા થયેલા હોય કાળું નાણું એ લોકોને પકડ્યા હોય તો તમે બતાવો. નોટબંધીની અંદર કમર તોડી નાખી લોકોની, GST ની અંદર વેપારીઓને તમે ભિખારી બનાવી દીધા. સેની ભરોસાની સરકાર છે તમારી? તમે તમારા આજ ગુજરાત સરકારના આંકડા જુઓ ગયા મહિનાના, એ લોકોએ પોતે સ્વીકાર્યું છે કે ગુજરાતની અંદર 32% ગરીબી છે. સેની ભરોસાની સરકાર? દર વર્ષે 3.5 લાખ લોકો, 3.5 લાખ યુવાનો બીજે ભણવા માટે ગુજરાતની બહાર જતા રહે છે. UK છે, બીજે છે UK છે, ચાઇના છે, ઓસ્ટ્રેલિયા ભણવા માટે જતા રહે છે. સેની ભરોસાની સરકાર? આપણે શિક્ષણની પણ વાત લઈશું. હું રાજકીય વિશ્લેષક પાસે આવીશ કે આ સમગ્ર જે વાત આપણે સાંભળી કોરોનાથી લઈને પેટ્રોલના ભાવ સુધીની બંને મહાનુભાવ પાસેથી શું કહેશો આપ?
ક્રૂડ અને પેટ્રોલ જી એનો ભાવ નક્કી કરવાનું કામ છે કંપનીઓ નથી કરતી, એ કંપનીને આપી દીધું. અને ક્રૂડ અને પેટ્રોલ, ક્રૂડમાં જે સબસિડી વગેરે હતી ખતમ થઈ ગઈ, અને ખેડૂતોને અથવા તો ટ્રાન્સપોર્ટરોને જે સરખા ભાવે, એટલે કંપનીઓનો નફો વધ્યો, સરકારનો ટેક્સ વધ્યો. આ સરકારી નીતિને કારણે થયું. અને પછી કે કંપનીઓના હાથમાં ભાવ છે એટલે પછી એમને કઈ લેવા દેવાની, એવી જે વાત થઈ. ચૂંટણીઓ આવે એટલે ભાવ વધતો બંધ થઈ જાય, ચૂંટણી જાય એટલે ભાવ વધી જાય. એટલે આ બધી જે વાતો છે. બીજું, આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ જે વધ્યા ત્યારે તો ભાવ વધારી દીધો, પણ ઘટ્યા એનો લાભ જે ગ્રાહકોને આપવો જોઈતો હતો એ ગ્રાહકોને આપવાને બદલે સરકારે એક્સાઇઝ વધારી અને લગભગ 40 લાખ કરોડ રૂપિયા પ્રજામાંથી લઈ લીધા. ઇટ્સ અ ફેક્ટ. આમાં કઈ આ જે પોલિસી જે છે એ પ્રજાને લૂંટવાની જ પોલિસી છે, એમાં બેમ છે જ નહીં. એટલે લૂંટાણી, પ્રજા લૂંટાય છે. રહી વાત વેક્સિન ની, તો અમે જન્મા પછી અત્યાર સુધીમાં જેટલી પણ વેક્સિન લીધી છે, એક વેક્સિન નો ક્યારે એક પૈસો કોઈ આપ્યું હોય એવું અમને યાદ નથી. વેક્સિન હંમેશા સરકારી સિસ્ટમ થી જ મળતી હોય છે. એક ટ્રેન્ડ બાળકોની રસીમાં એક ટ્રેન્ડ આવ્યો છે કે લોકોને સરકારી સિસ્ટમમાં બહુ વિશ્વાસ નથી, એટલે પ્રાઇવેટમાં લે છે, તો કઈ જુદી વાત છે. બાકી હંમેશા કોમન બધી રસીઓ છે ફ્રી જ હોય છે. તમે બાકીની રસીઓ ફ્રી જ આપો છો ને, કોરોનાની રસી કોઈ વિશિષ્ટ થોડું હતું, એમાં કઈ એ પ્રકારનું વાયરસ હતું, એ વાયરસ એની દવા હતી, તેની પાછળ જે કદાચ પૈસા ખર્ચાય એને લીધે થઈને આ ખર્ચ કરવો પડ્યો તેવું નથી લાગતું. હા, એવું છે કે પૈસો ભારતીય જનતા પાર્ટીના પક્ષના ખર્ચામાંથી થોડો પડે છે. ખર્ચ કરો છો તો બજેટ માંથી થાય છે ને, લોકોના ટેક્સ ના નાણા વપરાય છે ને, એમાં તમે એક પરફોર્મન્સ કહેવાય. એમાં તમે રસી આપી છે મફત એવું નથી, પૂરું વાત એવી છે કે સરકારનું પરફોર્મન્સ છે કે ભાઈ રસી. બિલકુલ બિલકુલ, સારો પ્રયત્ન છે. આપણે પ્રયત્ન ના નથી પડતા, પણ પછી તમે ફોટો લગાડી દો રસી એના સર્ટિફિકેટમાં. હેલો, જી જી વાસુદેવભાઈ, આપનો અવાજ આવે. એની સમસ્યા મને દેખાય છે કે મૂળ વાત એવી છે કે ચૂંટણી જીતવાને ધ્યાનમાં રાખીને જ 24/7 કામ કરતા હોય છે, એ પ્રમાણે વાત રજૂ કરતા હોય છે. થોડી અતિશયોક્તિ લાગે છે. સરકારોનું કામ જ આ છે. સિદ્ધપુરમાં જે સિવિલ હોસ્પિટલ કે સરકારી હોસ્પિટલની જે આખી કોઈક વાત છે, તેમાં તેમણે એવું કહ્યું કે સરકારી હોસ્પિટલમાં બિલ્ડિંગ તો નવું બનાવવામાં આવ્યું, પરંતુ બારી બારણાએ કાઢી નાખવામાં આવ્યા છે. અને એનાથી આગળ જઈને વાત કરીએ તો જે કહી શકાય કે ત્યાં સીટી સ્કેન ને જે મશીન હતા તેને પણ બીજી જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે. શું કહેશો? ગુજરાતની અંદર માત્ર ગુજરાત નહીં પણ ઘણા આપણે જોયેલા છે કે અનેક લોકો વિદેશથી પણ ગુજરાતની અંદર ટ્રીટમેન્ટ કરાવવા આવે છે. બાજુના અનેક કનેક્ટેડ રાજ્યો છે એ લોકો પણ ગુજરાતની અંદર ટ્રીટમેન્ટ કરાવવા માટે આવતા હોય છે. આ એક જનરલ વાત કરી. એ સિવાય ગુજરાતની અંદર તમામે તમામ જગ્યાએ સારામાં સારું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. હા, કોઈક જગ્યાએ તમે કીધું એ પ્રમાણે કોઈ હોય તો એ એને એ પણ આ જયનારાયણભાઈ એવું કીધું કે તેમના તેઓ જયારે ધારાસભ્ય હતા, તેઓ જયારે ધારાસભ્ય હતા તે વખતની આ હોસ્પિટલ છે. અને હું એ જ કહું છું કે તમામે તમામ જગ્યાએ સારવાર મળી રહી છે, પ્રજા જઈ રહી છે અને દરેક જગ્યાએ પ્રજાને સારવાર પણ મળી રહી છે. અને જો કોઈક જગ્યાએ આવી સૂચન કે આવું મોત ધ્યાન ઉપર આવ્યું હોય તો સરકારે હંમેશા માટે ત્વરિત પગલાં લીધેલા છે. આ પહેલી વાત. હવે બીજી વાત, થોડી હું આગળના ડિટેલમાં જઈશ કે બીજી ઘણી બધી વાતો થઈ કે ભારતીય જનતા પાર્ટીનું કઈ રીતની શું હતું કોરોના કાળે. એટલીસ્ટ કદાચ હું એટલું તો માનીશ કે ભારતીય જનતા પાર્ટીનું જે પરફોર્મન્સ છે એટલું તો સ્વીકારું કે ભારતીય જનતા પાર્ટીએ કઈ રીતે કોરોના કાળની અંદર પ્રજાની વચ્ચે જઈને સેવા કરી છે, પ્રજાના હિતના કાર્યો કરે છે. કે પ્રજાની વચ્ચે જઈને અમારા કાર્યકર્તાઓ હંમેશા આપણે જોયું છે કે પ્રજાની વચ્ચે કોરોના કાળમાં રહ્યા છે. અને બાકી તો બધા પેલા ડિજિટલ અને સોશિયલ મીડિયા પર આપણે ઘણા લોકોને જોયા, એ સિવાય બાકી કોઈ ક્યાંય દેખાયું નહોતું. અને એનાથી આપણે આગળ વાત કરીએ તો જયારે વેક્સિન ની વાત આવી ત્યારે વેક્સિન માટે જેટલા સમયની અંદર જેટલી ઝડપથી જયારે લોકો હસતા હતા અમે આપણે જોયું છે ઘણું,
કે નહીં વેક્સિન મળે, નહીં કશું મળે. આજે વેક્સિન પણ પહોંચી ગઈ, 200 કરોડ થી વધારે ડોઝ પહોંચી ગયા, દરેક જણને એ ડોઝ મળી ગયા છે કઈ પદ્ધતિથી. એટલે ભારતીય જનતા પાર્ટીની ઈચ્છા શક્તિ, ભારતીય જનતા પાર્ટીની નિર્ણય શક્તિ, એ આ મજબૂત અમારો ઈરાદો છે એ બતાવે છે. બાકી ભારતીય જનતા પાર્ટીએ જેટલા કાર્યો કર્યા છે અને એના આધારે જ ભારતીય જનતા પાર્ટીને વોટ મળ્યા છે. એવું નથી કે 27 વર્ષથી અમે ભારતીય જનતા પાર્ટીને 2022 ની આવી પહેલી ઠીક છે ચલો મને પૂરું કરી લેવા દો. પહેલી એવી નથી કે પહેલી ચૂંટણી આવી રહી છે. 27 વર્ષની અંદર કેટલી વાર ભારતીય જનતા પાર્ટી વિધાનસભા જીતી? 27 વર્ષમાં જોઈ લો, લોકસભાની અંદર 26 માંથી 26 કઈ રીતે ભારતીય જનતા પાર્ટીનો પ્રજાએ વિશ્વાસ મૂક્યો. થોડા રિસેન્ટ આપણે ડેવલપમેન્ટમાં જોઈએ તો ભારતીય જનતા પાર્ટીની ફેવરની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત મોર ધેન 90% બધી સીટ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આવી છે. કારણ કે પ્રજાએ અમારા કાર્યોને સ્વીકાર્યા છે, પ્રજાએ કોંગ્રેસની નકારાત્મક રાજનીતિને નકારી નાખી છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટી આજે આટલો વિશ્વાસ સાથે પ્રજાની વચ્ચે ફરી જઈ રહી છે. ઠીક છે સાવનભાઈ, આજે આજે જ્યારે જયનારાયણભાઈ જોડાયા ને ત્યારે મલ્લિકાર્જુને એક કહી શકાય કે જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમાં તેમણે કેટલીક બહુ મહત્વની વાતો કરી. તેમણે એમ જ કીધું કે પીએમ જ્યારે પણ વાત કરે છે ત્યારે એક જ કહે છે કે 70 વર્ષમાં કોંગ્રેસે કશું કર્યું નથી, આ એક જ ડાયલોગ તેઓ બોલે છે. હવે તેમણે જ્યારે બેરોજગારીની વાત કરી ત્યારે તેમણે એક આંકડો આપ્યો હતો, તેમણે કીધું કે સરકારી નોકરીઓની ગુજરાતમાં 5 લાખ જેટલી જગ્યાઓ ખાલી છે અને શિક્ષકોની પણ લગભગ 27,000 જેટલી જગ્યાઓ ખાલી છે. શા માટે સરકાર આને નથી ભરતી? ભારતીય જનતા પાર્ટી જે કોઈ પણ રોજગારી લક્ષી હોય, સરકારી ભરતી હોય, એ યુવાનો માટે આગળ સ્ટાર્ટઅપ્સ હોય કે યુવાનો માટે રોજગાર લક્ષી અનેક યોજના હોય, હંમેશા ભારતીય જનતા પાર્ટીએ દરેક ક્ષેત્રની અંદર પગલા લીધા છે. એના સાથે સાથે આવનાર જે અમારા તમે અમારો રોડમેપ જોશો, અમારો સંકલ્પ પત્ર જોશો, એની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ બહુ સ્પષ્ટ રીતે મુકાયેલો છે. એમાં અંદર આંકડાકીય માહિતી સાથે આપેલી છે અને આ બધાની સાથે અમે પ્રજાની વચ્ચે જઈ રહ્યા છીએ. બાકી આપણે 70 વર્ષમાં શું થયું, જો 70 વર્ષની આપણે વાત કરીએ તો 70 વર્ષમાં આપણે એવું પણ જોયું છે કે એક સમયના પ્રધાનમંત્રી એવું કીધેલું હતું કે 1 રૂપિયો દિલ્હીમાંથી નીકળે છે અને 15 પૈસા પ્રજા સુધી પહોંચે છે. આજે 1 રૂપિયો દિલ્હીથી નીકળે છે અને 1 રૂપિયો પ્રજા સુધી જનધનના ખાતાના માધ્યમથી પહોંચે છે. આજે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી, સેવાના માધ્યમથી પ્રજાના ખાતા ખુલ્યા છે એવા. અને આપણે જોયું હજારો બહેનોને ભારતીય જનતા પાર્ટીની જયારે સરકાર છે ત્યારે હજારો બહેનોને રસોડાની અંદર ચૂલાના જે ગેસ છે, ગેસના સ્ટોવ્સ મળ્યા છે. 24 કલાક વીજળી ગુજરાતની અંદર આજે પહોંચી રહી છે. ગામડે ગામડે પાણીની અંદર નળ, તમે જોઈ લો, નળ સે જળનો પ્રોજેક્ટ છે આખો. દરેક બિલકુલ આવી આવી અનેક યોજનાઓ છે. બિલકુલ બિલકુલ સવનભાઈ, યોજનાઓ છે, અનેક યોજનાઓ ઇમ્પ્લિમેન્ટ થઈ છે, ઇમ્પ્લિમેન્ટ થઈ પણ છે અને ક્યાંક નથી પણ થઈ. પારસભાઈ પાસે આવી, પારસભાઈ, જે બેરોજગારીની બેરોજગારીની જે વાત કરી આપણે, જેમાં મલ્લિકાર્જુનજીએ આજે આંકડા આપ્યા છે, શું કહેશો? જી કુમારભાઈ, હું તમને દર અપડેટ કરી દઉં કે 10 લાખ નોકરીઓ જે છે, સરકારી નોકરીઓ 10 લાખ સરકારી નોકરીઓ જે છે અત્યારે ખાલી છે. જી બરાબર છે. અમે અમારા જે રાહુલ ગાંધીજી 8 વચન આપ્યા છે એમાંથી એમણે પોતે કીધું છે કે આ 10 લાખ સરકારી નોકરીઓ તાત્કાલિક 6 મહિનાની અંદર કોંગ્રેસની સરકાર આવશે તો ભરવામાં આવશે. આમાં 50% મહિલાઓ જે છે એમને 5 લાખ નોકરીઓ આપવામાં આવશે, 5 લાખ પુરુષોને આપવામાં આવશે. એટલે 10 લાખ સરકારી નોકરીઓ બાકી છે. તમે જે સરકારી શાળાઓની અંદરની જે વાત કરી, શિક્ષકોની વાત કરી, શિક્ષકો જે છે 27,000 શિક્ષકો આજે ઘટ છે એ તાત્કાલિકપણે ભરતી કરવાની વાત કરી. બીજું એક એમણે એમ કીધું હતું કે ભાઈ અમારું સંકલ્પ પત્ર આવ્યું ક્યારે? નામ યાદી જાહેર થઈ ગઈ ને બધું જાહેર થઈ ગયું ને પ્રચાર ચાલુ થઈ ગયો ત્યાર પછી એમને સંકલ્પ પત્રનો મેળ પડ્યો. અને એ સંકલ્પ પત્ર તમે જોશો તો કોંગ્રેસના સંકલ્પ પત્રનું કોપી પેસ્ટ છે. અમે જ્યારે જાહેરાત કરી કે જે કન્યાઓ છે એને KG થી PG સુધીનું શિક્ષણ ફ્રી આપવામાં આવશે, એ જ વસ્તુનું કોપી પેસ્ટ ભાજપે કર્યું કે ભાઈ કન્યાઓને KG થી PG સુધીનું શિક્ષણ ફ્રી આપવામાં આવશે. અમે જાહેરાત કરી કે ભાઈ જે આયુષ્યમાન કાર્ડની અંદરના જે મેડિકલ લાભો છે એને અમે 10 લાખ સુધીની સહાય આપીશું. ત્યારે એ લોકોએ જે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડમાં 5 લાખની લિમિટ હતી એને કોપી પેસ્ટ કરી દીધું અને એમણે લખી દીધું કે 5 લાખને બદલે 10 લાખની સહાય આપવામાં આવશે. એટલે એમનું જે સંકલ્પ પત્ર છે, કોંગ્રેસની જે સંકલ્પ પત્ર છે એનું કોપી પેસ્ટ કરી દીધું છે. એમની પાસે પોતાના કોઈ મૌલિક વિચારો, સંકલ્પ પત્રનું કોપી પેસ્ટ હવે પોતાના પાસે મૌલિક વિચારો હોય તો બતાવો. પારસભાઈ, સાવનભાઈ પાસેથી પણ જવાબ લઈએ કોપી પેસ્ટનો. ભારતીય જનતા પાર્ટીને કોઈ કોપી પેસ્ટ કરવાની જરૂર નથી. અમારું સંકલ્પ પત્ર 80 પાનાનું છે, આખે આખો કદાચ એમને અભ્યાસ કરવો હોય તો અવેલેબલ હશે. બીજી વાત છે, જયારે જનધન ખાતે આયુષ્યમાન જે આપણે યોજનાની વાત કરી 10 લાખ વાળી, તો ઓલરેડી 5 લાખની સ્કીમ ચાલુ છે.
લાખો લોકોએ ભારતની અંદર આયુષ્યમાન ભારત યોજનાનો સ્કીમનો લાભ લીધો છે. એક પણ રૂપિયો ભર્યા વગર પ્રજાની સારવાર થઈ રહી છે. એ પ્રજાની સારવારનો જે હેતુ છે એ હેતુનો વ્યાપ વધાર્યો છે. અમે 5 લાખના 10 લાખ કરશું, એ અમે જે કીધું છે એ કરશું. ભારતીય જનતા પાર્ટી જે કહે છે એ કરે છે. ભારતીય જનતા પાર્ટી જે યોજનાનો પાયો નાખે છે, ભારતીય જનતા પાર્ટી એ જ યોજનાનો ઉદઘાટન પણ કરે છે. અને આપણે ભૂતકાળમાં જોયું છે કે નર્મદા ડેમનો પાયો ક્યારે નાખવામાં આવ્યો હતો, અને વર્ષો ને દાયકાઓ સુધી ગુજરાતની પ્રજાને નર્મદાના નીર ન મળ્યા. કેમ ન મળ્યા એ પ્રશ્ન એમને પૂછવો જોઈએ. ગુજરાતની અંદર જયારે નર્મદાના નીર આવ્યા ત્યારે ગુજરાતની પ્રજાએ નર્મદાના નીરને હરખથી વધાવ્યા. ભારતીય જનતા પાર્ટીએ એની અંદર કેટલો સંઘર્ષ કર્યો ત્યારે એ પાણી આવ્યું. બાકી આપણે ટેન્કર રાત જોઈ છે, ટ્રેનોની અંદર પણ ગુજરાતને ગામડાઓમાં એમાં પાણી મોકલેલા આપણે જોયા છે. એટલા માટે કહું છું કે ભારતીય જનતા પાર્ટી જે કહે છે તે કરે છે. અમારા સંકલ્પ પત્રની અંદર જે કઈ પણ ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ છે આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે પૂર્ણ કરશે. વાસુદેવભાઈ, સંકલ્પ પત્રો બંને જે પાર્ટીઓના છે, આપણે અગાઉ પણ આની પર ચર્ચા તો થઈ હતી એકવાર, જે બંનેના જે સંકલ્પ પત્રો છે, હવે એ લોકો એવું કહી રહ્યા છે કે અમે, કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કોપી પેસ્ટ છે, ભાજપ કહે છે કે અમારે કોપી પેસ્ટની કોઈ જરૂર નથી, શું કહેશો? એ વાત સાચી છે કે એક પક્ષ કોઈ ઘોષણા કરે તો આ તો ચૂંટણી છે, સામ સામે હોય એટલે બીજો પક્ષ છે કોપી પેસ્ટ તો નહીં, પણ એના એ પ્રમાણે જાહેરાત કરે જેથી કરીને મતદાતા છે એ બીજે લોભાય નહીં, એવું થઈ શકે. રહી વાત હમણાં જે નોકરીઓની જે વાત ચાલતી હતી કે સરકારમાં 5 લાખ જગ્યાઓ ખાલી છે, એ છે ને એ પેટર્ન છે ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટી કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં માને છે, ફિક્સ પગારમાં માને છે. એટલે અને એ જે આખી જે એની સિસ્ટમ છે ને કામ કરવાની, એમાં સરકારી નોકરો ઓછામાં ઓછો લાભ મળે અથવા તો સરકારી નોકરો ઓછા સંખ્યામાં રહે. એટલે પણ એમને એની સાથે જો એમને ઘટાડો હોય બાંધો બરાબર છે. બાકી આમની પેટર્ન છે એને કારણે નોકરીઓ ખાલી છે. બાકી તો અને બીજું, એ નોકરી કરવાની ભરતી કરવા જાય છે તો પેપર ફૂટે છે દર વખતે. એટલે પેપર પેલા નહોતું બધું સચવાઈ જતું, પણ હમણાં છેલ્લા 15-20 એક્ઝામ થી આ પેપરો ફૂટી જાય છે. એટલે આખી ની સિસ્ટમ જે ડેવલપ થઈ છે ને કરપ્ટેડ સિસ્ટમ. બીજું કે સરકારી તંત્ર પાસે કામ લેવાનું હોય તો જેટલી જગ્યા ખોલેલી હોય કામ માટે ખોલેલી હોય છે, જગ્યા ભરેલી ના હોય તો શું થાય? તંત્ર કામ જ નાખ્યું તો તંત્રમાં હતો એટલે ખબર છે. અનેક અનેક નીચલી પોસ્ટના અધિકારીઓ ઉપરની પોસ્ટના ચાર્જમાં હોય છે અનેક. એટલે કુલ 35-40% માંડ રેગ્યુલર સ્ટાફ છે, બાકી લોકો ફિક્સ પગારમાં છે, કોક કોન્ટ્રાક્ટમાં છે. અને હવે કોન્ટ્રાક્ટમાં તો શું શું થાય છે બધાને ખબર છે. એટલે શોષણ નીતિ આધારે સરકારી જે સિસ્ટમ ચલાવવાની આખી જે પદ્ધતિ આવી એના કારણે થયું છે. એટલે આખી વાસુદેવભાઈ, સરકાર તો એવું કહે છે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી પણ રોજગારી તો મળે છે. રોજગારી મળે પણ શું, એટલે 15 આમ શું સરકારી નોકરી હોય તો 50,000 મળે, કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં એ કામ 30,000 હોય. અને એમાં જે નોકરી રાખ્યું 20 મળે, 10 છે ને એ 5-5,000 રૂપિયા પોલિટિશિયન અને જે કે કોન્ટ્રાક્ટર જે કોન્ટ્રાક્ટ કરતો હોય એ લઈ જાય. એટલે એમાં શોષણ છે. સરકારી સિસ્ટમમાં પગારમાં તો કોઈ શોષણ થઈ ના શકે ને. એમાં ભ્રષ્ટાચાર કેવી રીતે કરે? પગાર તો સ્લીપ ઉપર ચૂકવવો જ પડે ને. એમાં તો કઈ પ્રાઇવેટ સ્કૂલો જેવું થાય નહીં કે 5,000 ઉપર સહી કરે 3,000 આપે, એવું તો સરકારમાં થાય નહીં. એટલે મૂળ ભ્રષ્ટાચાર કરવાના બધા સિસ્ટમ છે કે સરકારી સિસ્ટમ વધારે વધારે ભ્રષ્ટાચાર ક્યાં કરી શકે કે જ્યાં રેગ્યુલર ના હોય, જ્યાં આવા વચગાળાના લૂપ્સ હોય. તો આ પદ્ધતિઓ જેટલી પણ કાનૂન પણ બધા એવા આવી રહ્યા છે ને આ દેશમાં, કાનૂન જે આવી રહ્યા છે એ તમે જુઓ તો દંડ બહુ જ મોટો દંડ રાખે. 5,000 રૂપિયા દંડ રાખે તો સ્વાભાવિક માણસ જે 200-500 તેના ખિસ્સામાં ના હોય, 500 રૂપિયા 200 રૂપિયા ખિસ્સામાં આપીને જતો જ રહેવાનો છે. એટલે દંડની પણ એટલે જે આમ છે આખું સિસ્ટમ છે ને એ મજબૂરીથી લોકો ભ્રષ્ટાચાર કરે, ભ્રષ્ટાચાર કરવા મજબૂર થવું પડે એવી કાનૂન પદ્ધતિ પણ આવી રહી છે. એટલે આ જે અધિકારો જે રાજકીય પક્ષના જે ગુનાહિત ઇતિહાસ વાળા જે લોકોને ટિકિટો મળે છે ચૂંટાય છે અને એ કાયદા બનાવે છે અને એમણે જ સરકારમાં જાય છે અને એમની પાસે પાછો પાવર હોય છે. જનરલી ઓથોરિટી સરકાર ઓથોરિટી કહેવાય, એ પાવર ના હોય આમ તો, એને મેનેજરિયલ કામ હોય છે. પણ આપણે ત્યાં ધારાસભ્યો સરકારમાં જાય, સંસદ સભ્યો સરકારમાં જાય એટલે વિથ પાવર જાય છે, એને ડિસ્ક્રિશનરી પાવર કહેવાય. એટલે આપણે ત્યાં ભ્રષ્ટાચાર થવાનું કારણ એવું છે, આપણી પાસે ડિસ્ક્રિશનરી પાવર છે. એટલે આ આખા સિસ્ટમમાં 70 વર્ષમાં ઉત્તરોત્તર જે લોકશાહી પુખ્ત થવાની જરૂર હતી
લોકશાહી ભ્રષ્ટાચારથી ભરપૂર થવાની મેં કીધું છે બંધારણમાં જે કરવાનું પેલું કઈ કરતા નથી બંધારણ આર્ટિકલ 40 કીધું છે કે તમે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓને સ્વતંત્ર બનાવજો એમાં તમારે પ્રતિનિધિ પણ નથી રાખવાના પાવર પ્રજાના હાથમાં કાયદો પ્રજા બનાવે એનું મંત્રીમંડળ પ્રજા બનાવે અને મેનેજર તરીકે કામ કરે લોકો એવી સ્વતંત્રતા આપવાનું આર્ટિકલ 40 માં લખેલું છે પણ ક્યાં કોઈ કરે છે ગ્રામીણ ન્યાયાલય ધારો 8માં કેન્દ્રએ પસાર કર્યો તો પણ ક્યાં ગુજરાતમાં અમલ થયો છે મહારાષ્ટ્રમાં કે ક્યાંક જગ્યાએ કેરળમાં ક્યાંક થયો છે બાકી કોઈ રાજ્યોએ કર્યો નથી એટલે પોલિટિશિયનો પોલિટિકલ પાર્ટીઓ એ શોષણ કરવામાં જ માને છે ભ્રષ્ટાચાર કરવામાં જ માને છે એમને લોકકલ્યાણ જેવો કોઈ વિષય જ નથી નહીતર આવી બધી પાર્ટીઓ બદલવાનું આવે જ નહીં ને વિચારધારાથી માણસો પાર્ટીમાં ગયો હોય તો પછી તો એને સેવા જ કરવાની છે ને સેવા જ કરવાની હોય તો પાર્ટી બદલવાની ક્યાં જરૂર છે મને ટિકિટ નથી મળે એટલે બીજી પાર્ટીમાં મારું અપમાન થયું એટલે બીજી પાર્ટીમાં રાજનીતિ તોડી દો તમારા આગળ થોડું ફર્ક પડી જાય છે પણ આ આખી જે સિસ્ટમ છે આ દેશને ઉધાઈ લાગેલી છે ભારતીય જનતા પાર્ટી એક વિકાસની વિચારધારાને લઈને પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીએ 27 વર્ષની અંદર અનેક ઇલેક્શન લડ્યા છે અને પ્રજાના મતરૂપી આશીર્વાદ મેળવ્યા છે અને એની પાછળનું કારણ છે ભારતીય જનતા પાર્ટી પોતાના જે વિકાસના કાર્યો છે પૂર્ણ કર્યા છે અને આવનારા ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક જીત તરફ જઈ રહી છે અને તમામ નવા રેકોર્ડો સ્થાપિત કરશે જી પારસભાઈ જી હું આપના માધ્યમથી ગુજરાતની જનતાને અપીલ કરું છું કે 1 અને 5 ડિસેમ્બરે આપ મતદાન અવશ્ય કરો 100 એ 100% મતદાન કરો અને આ વખતે તમે જે પ્રશ્નોથી પીડાઓ છો જે રીતે મોંઘવારી વધી છે બેરોજગારી છે મોંઘું શિક્ષણ છે ગેસના બાટલાના ભાવ છે પેટ્રોલ ડીઝલના ભાવ છે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે ગૃહિણીઓ હેરાન થઈ રહી છે તો આ વખતે સરકાર બદલવાની જરૂર છે જે છેલ્લા 27 વર્ષથી સરમુખત્યારશાહી જે ગુજરાતની અંદર ચાલી રહી છે જે રીતે તાનાશાહી ચાલી રહી છે તે તાનાશાહીનો અંત કરી અને સુશાસન સ્થાપવાનું છે એટલે જે આ વખતે તમે પરિવર્તન કરશો તો જ તમને આ બધી રાહતો મળશે નહીતર તમારે ગુલામીના જે કડવા અનુભવ અંગ્રેજોના શાસનમાં હતા તેવા ગુલામીના અનુભવો આ વખતે થશે એવા અનુભવ ના કરવા માટે કોંગ્રેસની સરકારને આ વખતે તમે લાવો અને 1 અને 5 તારીખે પૂરેપૂરું 100% મતદાન કરો એવી કોંગ્રેસ તરફથી અમારા તરફથી તમને અપીલ છે અને કોંગ્રેસને જંગી બહુમતીથી વિજય બનાવો વાસુદેવભાઈ હા એટલે છેલ્લી ગણ 2002 ની ઘટના પછી ગુજરાતમાં ભાવનાના મુદ્દા ઉપર મતદાન થયું છે પ્રજા ભાવનાના મુદ્દામાંથી બહાર નીકળી અને એના જે મુદ્દાઓ જે છે જે મુદ્દામાં વહીવટ પાસે અપેક્ષા હોય છે મોંઘવારી છે બેરોજગારી છે એ મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરે તો બાકીના જે દોષો ફેલાઈ રહ્યા છે ને આ પક્ષ પલટાના નામ તેને આપમેળે ઓછા થઈ જશે એટલે મુદ્દા આધારિત મતદાન થાય લોકો મતદાન કરે તો મને એવું લાગે છે કે યોગ્ય ઉમેદવારોને યોગ્ય ન્યાય મળશે ગમે તે પાર્ટીમાં હશે પણ ભાવનામાં ખેંચી જઈને મતદાન નહીં કરવું બિલકુલ બિલકુલ યોગ્ય ઉમેદવારને યોગ્ય ન્યાય મળશે આપ ત્રણેવ અમારી સાથે જોડાયા સાવનભાઈ પારસભાઈ અને વાસુદેવભાઈ આપ ત્રણેવનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે તમારો અવાજ કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા મુદ્દા સાથે મને રજા આપશો નમસ્કાર